કોઈએ સત્ય કહ્યું છે, અંતરમાં રહેલા આંતરિક દોષો બહાર કાઢ્યા સિવાય સુખ શાંતિ થશે નહીં. આજનો પ્રશ્ન, ચોકીવાળો ધર્મદેવનો ઘડો ક્યાં મૂકીને ભાગ્યો હતો? વૈશાખ મહિનો આવ્યો, સખત તાપ પડે છે, રાત્રિનો સમય થયો. ગરમી હોવાથી ધર્મદેવ, રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ અને ઈચ્છારામ આંગણામાં કદમના વૃક્ષ નીચે ઓટા ઉપર સૂતા છે. ચોકીવાળો આખા ગામની ચોકી રાખે તે ફરતો ફરતો મધરાત્રે ધર્મદાદાના આંગણે આવ્યો. આંગણામાં એક તાંબાનો ઘડો ભૂલમાં રહી ગયો હતો, તે ચોકીવાળાએ ઉપાડી લીધો. ધર્મદાદા, મોટાભાઈ ને ઈચ્છારામ ભર નિંદ્રામાં સૂતા છે. અંતરિયામી ઘનશ્યામ આ વાત જાણી ગયા. ચોકીવાળો થઈને ચોરી કરે છે તે સારું ન કહેવાય, સજા કરવી જોઈશે. પ્રભુએ સૂતા સૂતા ચોકીવાળા પાછળ હાથ લાંબો કર્યો. જ્યાં જાય ત્યાં માણસ ન દેખાય, પણ હાથ દેખાય, હાથ પાછળ ને પાછળ. અરે આ શું હશે? ચોકીવાળો ગામની શેરીમાં દોડતો જાય ને પાછું વાળીને જોતો જાય તો હાથ પાછળ ને પાછળ દેખાય છે. અરે આ કોનો હાથ હશે? કાંઈ સૂઝ પડતી નથી, હવે શું કરવું? દોડી દોડીને થાકી ગયો, આખી રાત દોડ્યો, થાકીને લોથ થઈ ગયો, આછા અજવાળા થયા. હવે જો પકડાઈ જઈશ તો મારી લાજ જશે, કહેશે ચોકીવાળો ચોરી કરે છે, નોકરીમાંથી કાઢી મૂકશે. હવે હનુમાનજી પાસે જાઓ તો કદાચ બચી જાઓ. હનુમાન ગઢીના પગથિયા ઉપર ઘડો મૂકીને જાય ભાગ્યો. પાછું વાળીને જોયું તો હાથ દેખાતો નથી. હાશ, હવે શાંતિ થઈ, સવાર થઈ. હનુમાન ગઢીના પૂજારી મંદિરનો દરવાજો ખોલી નીચે ઉતરવા જાય છે, ત્યાં પગથિયા ઉપર તાંબાનો ઘડો જોયો. અહીં ઘડો ક્યાંથી આવ્યો? કોઈક ભૂલી ગયું લાગે છે. દીવાના અજવાળે નામ વાંચ્યું તો હરિપ્રસાદ પાંડેનું નામ હતું. ઓહો, આ તો હરિપ્રસાદજીનો ઘડો છે. ધર્મદેવને ઘેર સમાચાર મોકલ્યા કે તમારો ઘડો લઈ જાઓ. ઘનશ્યામ મહારાજને સાથે લઈને ધર્મદેવ હનુમાન ગઢી આવ્યા. પૂજારીએ કહ્યું, તમે ઘડો ભૂલી ગયા છો તે લઈ જાઓ. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, ભૂલી નથી ગયા, પણ ચોકીવાળો ચોરી કરી ગયો છે. બનેલી વાત વિસ્તારથી કહી સંભળાવી. પૂજારીએ ચોકીવાળાને બોલાવી ઠપકો આપ્યો. ભલા માણસ, તારા વિશ્વાસે સૌ નિરાતે રાત્રે સૂતા હોય છે ને તું ચોકીવાળો થઈને ચોરી કરે છે? ચોરી કરવી તે મહાપાપ છે. ચોરી કરશો તો જમદૂતનો માર ખાવો પડશે ને રતી રતીના જવાબ દેવા પડશે. મરણ એ મરણ નથી, પણ હિસાબ દેવાનો દિવસ છે. જિંદગીના ચોપડા ચોખ્ખા રાખજો, પાપથી અટકી જાઓ ને સત્સંગને માર્ગે ચડી જાઓ. આજથી પ્રતિજ્ઞા લ્યો કે હું ચોરી નહીં કરું. ચોકીવાળાને સત્ય સમજણ આપી મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આ કથા અક્ષરધામમાં જવાની સીડી છે. અંતરમાં રહેલા આંતરિક દોષો, આશા, તૃષ્ણા, મારું તારું, રાગ, દ્વેષ, છળ, કપટ, કામ, ક્રોધ વગેરે દુર્ગુણોને પહેલાં બહાર કાઢવા પડે. એ સિવાય સુખ શાંતિ થશે નહીં. અઢળક સંપત્તિ અને સાહેબી હશે, સત્તા હશે, પ્રભુના સાક્ષાત તમારી નજર સામે દર્શન થતા હશે, પણ સમજણ વિના, સ્વભાવ સુધાર્યા વિના સુખ કે શાંતિ થશે નહીં. સુખ સમજણમાં છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, સમજણવાળા સાથે અમારે બને છે. જય શ્રી સ્વામિનારાયણ.